નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? સરસ. આપણે સામાન્ય જ્ઞાનની અંદર અત્યાર સુધી પાંચ પૂરા કર્યા, બરોબર? હવે આવે છે પાંચ છ, જેનું હેડિંગ છે કેટલાક શહેરો એનો પરિચય અને એ સંબંધની અંદર કઈ વસ્તુ ખાસ આવેલી છે એ આપણે આજે એ પાઠના ચિત્રો અને એના લખાણ દ્વારા આપણે મહાવરો કરશું અને સમજશું, અને ત્યાર પછી તમારે એ ઉપર કરવાનું છે, જેમાં અંદર આપણે હું તમને કાગળની ઉપરથી જે જે ચિત્રની નીચે લખાવું છું એ તમે સાથે લખતા જશો, અને જો ન લખાય તો જ્યારે હું ફોટા મોકલીશ તમને ત્યારે તમારે એ ફોટા ઉપરથી પણ પૂરી શકાશે, બરાબર છે? હવે આવે છે નંબર એક, કોલકાતા. શું શહેરનું નામ શું છે? ખરેખર કોલકાતા. હવે આ શહેરની શું વસ્તુ, શું પ્રખ્યાતતા શું છે એ આપણે જોઈએ. તો કે આ શહેર તેના નૃત્યના સ્વરૂપો અને મીઠાઈઓ માટે જાણીતું છે. રાષ્ટ્રીય પુસ્તકાલય આ શહેરમાં આવેલું છે. આપણું સૌથી મોટું રાષ્ટ્રીય પુસ્તકાલય ક્યાં આવેલું છે? તો કે કોલકાતાની અંદર. શું આવેલું છે? રાષ્ટ્રીય પુસ્તકાલય, જેને લાઇબ્રેરી પણ કહી શકે, જો આવ્યું છે, બરાબર છે? હવે આવે છે ચિત્ર નંબર બે, ચેન્નઈ, બરાબર છે? તો ચેન્નઈ છે એની અંદર શું પ્રખ્યાત છે? તો આ શહેર તેના સંગીત, કલા, સંસ્કૃતિ માટે જાણીતું છે, તે વાહન ઉદ્યોગ માટે પણ જાણીતું પ્રખ્યાત છે, અને ભારતનું ડેટોઈ ગણાય છે. શું ગણાય છે? ડેટોઈ. એનું નામ શું છે? તો કે ચેન્નઈ. આ નંબર બેના ખાનાની અંદર તમારે ઉપરથી કૌંસમાં ઉતારી અને ચેન્નઈ લખવાનું છે. હવે ત્યાર પછીનું શહેર આવે છે વારાણસી. વારાણસી શહેરમાં આ શહેર નદી, ગંગા નદીના કિનારે આવેલું છે. તે એના મંદિરો, બૌદ્ધ ધર્મ અને યોગ માટે પ્રખ્યાત છે. કેના માટે પ્રખ્યાત છે? તો કે યોગ માટે. અને તે આવેલું ક્યાં છે? તો કે ગંગા નદીના કિનારે, બરાબર છે? હવે આવે છે નંબર ચાર, જે તમે જોઈ શકો છો, એનું ચિત્ર છે તો કે તાજમહેલ. તો તાજમહેલ ક્યાં આવેલો છે એ આપણે આગળ જાણી ગયા છે, તો કે એ આવેલો છે આગ્રાની અંદર, બરાબર? હવે એની વિશેષતા જોઈએ તો કે પ્રેમનું પ્રતીક ગણાતો તાજમહેલ આ શહેરમાં આવેલો છે. ક્યાં શહેરમાં? તો કે આગ્રામાં, બરાબર છે? હવે આવે છે પાંચમો નંબર, જો હવે જયપુર. આ શહેર ભારતનું ગુલાબી શહેર કહેવાય છે, અને તે તેના કિલ્લા અને સ્મારકો, જેને સ્થાપત્ય માટે બહુ જ પ્રખ્યાત છે. ત્યાં મોટા મોટા કિલ્લાઓ, અને જો તમે અહીંયા જોઈ શકો છો એની કોતરણી બધી કેવી છે, એકદમ જૂનવાની છે. જૂના કિલ્લાઓ અને સ્મારકો, અને જે મોટી મોટી બિલ્ડિંગો છે આપણે કહી શકીએ, એ રીતના મોટા મોટા જૂના મહેલો કહેવાય, એના માટે આ જાણીતું છે. તો કેવું જાણ્યું, શું છે જાણીતું? તો કે જયપુર શહેર, બરાબર છે? હવે આવે છે ત્યાર પછીનું શહેર મુંબઈ. હવે મુંબઈ આ શહેર સતત જાગતા શહેર તરીકે જાણીતું છે. તે ભારતની વેપારની રાજધાની પણ કહેવાય છે. વેપાર માટેનું સૌથી મોટા મોટું શહેર કહેવાય તો કેવું કહેવાય? તો કે મુંબઈ. અને તે કેના માટે જાણીતું છે? તો કે તે સદાય જાગતા શહેર તરીકે જાણીતું છે. હવે આવે છે નવી દિલ્હી. દિલ્હીનું શહેરનું ચિત્ર છે. આ શહેર ભારતની રાજધાની છે. જો હવે તમને એ પણ આમાં બધું ભેગું ચાલુ છે, ભારત દેશની રાજધાની ક્યાં છે? તો કે નવી દિલ્હી. આ શહેરના બધા જ રાજકીય મુખ્ય કાર્યાલયો આવેલા છે. આપણા દરેક કાર્યાલયો મેઇન જે કહેવાય, મેઇન સ્થળ એનો ક્યાં છે? તો કે દિલ્હીની અંદર. જો એનો દિલ્હીનો દરવાજો મેઇન ગેટ કે છે એનો સિનેમા બતાવેલો છે. ત્યાર પછી આવે છે આઠ, હૈદરાબાદ. આ શહેર રત્નો જડિત આભૂષણો માટે જાણીતું છે. રામોજી ફિલ્મ સિટી પણ અહીં આવેલું છે. જો રત્નો એટલે હીરા અને જમાણી, કે જેનું બધાનું આપણે ગળાના, હાથના જે આભૂષણો બને છે, પહેરે છે, એના માટે આભૂષણો માટે કયું શહેર જાણીતું છે? તો કે હૈદરાબાદ, બરાબર છે? હવે આવે છે બેંગલુરુ. આ શહેર ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખાય છે. તે એના બગીચાઓ માટે પ્રખ્યાત છે. ત્યાં મોટા મોટા ગાર્ડન, બગીચાઓ, લીલીઓ ખૂબ જ અહીંયા જોવા મળે છે. એ
એના માટે જાણું છું ધનુ તો કે ત્યાંના બગીચાઓ માટે. હવે આવે છે મનાલી. આ તમે ઘણા લોકો પોતે ગયા પણ હશે, મને છે ટૂંકું મનાલી શહેર છે જે દિલ્હી પછીથી જોવાય છે, જે ઘણા લોકો હરિદ્વાર એ બાજુ જાય છે ત્યાં ત્યાં બધું નજીક થાય છે. ત્યાં માટે જળ હવા ખાવાનું સ્થળ દેખાય છે. આ શહેર પ્રખ્યાત હવા ખાવાનું સ્થળ છે, એ રજાઓમાં ફરવા માટે પણ પ્રખ્યાત છે. જો મેં તમને કીધું ને એ રીતે ત્યાં ખૂબ જ લીલોતરી છે. ગમે ત્યારે વરસાદ આવે, ગમે ત્યારે ઠંડી પડે, ત્રણે ત્રણ ઋતુનો અનુભવ તમને આખા દિવસની અંદર થાય. એ ક્યાં છે તો કે મનાલીમાં, જ્યાં ખૂબ જ ધરતીપણનું સ્વર્ગ કહેવાય છે. શું કહેવાય? ધરતીપણનું સ્વર્ગ. જ્યાં તમને સ્વર્ગની અનુભૂતિ થાય, ખૂબ જ સરસ ફરવાલાયક બધા સ્થળો ત્યાં છે. માણસો બેસે થાક ઉતારવા માટે જે કહે એ લોકો અહીંયા હોય ફરવા જાય છે. અહીંયા આપણા ત્યાં ખૂબ મોજ થઈ રહી છે. અહીંયા વાતાવરણ ખૂબ જ ખુલ્લું રહે છે, બરોબર છે. હવે આવે છે દાર્જિલિંગ. આ શહેર તેની કાળી ચા અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે. હિમાલય રેલવે સ્ટેશન છે એના માટે અને કાળી ચા, ચા જે ચા પીએ છીએ એની ચા માટે ત્યાં ઉપજી અને કેટલા બધા બગીચાઓ ત્યાં છે અને ત્યાં તેનું ઉત્પાદન ખૂબ જ થાય છે. હવે આવે છે પુણે. પુણે ઉત્તમ શિક્ષણ મેળવવા માટે આ જાણીતું શહેર છે. તે ગણપતિ મંદિર માટે પણ પ્રખ્યાત છે. ગણપતિ બાપાનું સૌથી મોટું મંદિર છે તો એ ક્યાં છે તો કે પુણેમાં. આમ આ બધા શહેરો પોતાના અલગ અલગ વસ્તુથી અલગ અલગ જગ્યાઓ માટેથી પ્રખ્યાત છે. જેમ કે આપણે જૂનાગઢની અંદર છે, તમે ભવનાથની અંદર જાઓ તો તમને એટલી બધી જગ્યાઓ જોવા મળશે, મળે છે ને. આપણે હજી તો દામોદર શરૂ થાય એની પહેલાં વસ્તુનો શિલાલેખ આવી જાય છે, એની પહેલાં ગાયત્રી મંદિર આવે છે, ત્યાર પછી સોનાપુરી છે ને આપણે કહીએ છીએ એ આવે છે. બસ આમ જેમ જતા જાય એક પછી એક સ્થળો જોવા મળે છે. એવી રીતે દરેક શહેરની અંદર અલગ અલગ સ્થળો હોય છે જેના દ્વારા આપણે જ્યાં જઈએ છીએ એનાથી એ શહેર એનું પ્રખ્યાત છે. આપણે જેમાં એનું વિજ્ઞાન છે એનાથી આપણે જૂનાગઢ પ્રખ્યાત છે ને. હવે આગળની વધુ માહિતી માટે પાછા આપણે આગળની અંદર મળશું. ત્યાં સુધી આવજો.